तो भाग्य दर्पण में आपना प्रश्नों निराकरण और राशिफल विषे माहिती और मार्गदर्शन आप अपनी साथ जोड़ाया है डॉक्टर हेमिल लाठिया। हेमिल भाई स्वागत है आपनो। नमस्कार हेमिल भाई, आज नु पंचांग केव रहेशे ते दर्शकों ने माहितगार करशो। आज तारीख 21/11/2022 सोमवार कार्तक वद 12 तिथि छे। सवारे 10 अने 8 वाग्या सुधी चित्रा नक्षत्र छे 24 अने 14 सुधी, पछी स्वाति नक्षत्र छे। आयुष्यमान नामनो योग छे अने गर नामनो करण छे। आजनी राशि छे कन्या के जेना नामांक्षर छे प ठ ण, जे बपोरे 12 अने 28 मिनिट सुधी छे। पछी तुला राशि छे के जेना नामांक्षर छे र अने त। दिन विशेष में जोईए तो आजे सोम प्रदोष दिन पण महिमा छे। व्रज मुसळ योग छे सूर्योदय थी 24 अने 14 सुधी। जी जी, अपनी साथे रवि भाई जोड़ाई गया छे। रवि भाई, जन्म तारीख समय अने स्थळ जणावो। जी रवि भाई, तारीख जन्म। जी जी हां, जन्म तारीख समय अने स्थळ जणावो। 29/1/2000। जी। समय सांजे 7 વાગે। જી। અને જન્મ સ્થળ સંતરામપુર। જી, પ્રશ્ન જણાવો આપનો। મને નોકરી મળશે કે નહીં, સરકારી નોકરી? જી, જો સરકારી નોકરી મેળવવા માટે ગણતરી કરીએ તો સૌપ્રથમ તમારે એ બાબતે થોડીક વધુ મહેનત થાય એવા યોગ દેખાઈ રહ્યા છે। એના માટે તમારે શક્ય હોય એટલું આયોજન અને કઈ પણ પ્રકારની મહેનત અંગે યોગ્ય માર્ગદર્શન લેવું એ જરૂરિયાત વાળું લાગે છે। તમારા માટે સરકારી નોકરી અંગે 2023 અને 2025ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય તો એમાં મહેનત તમનું ફળ કદાચ મળે તેવી પણ સંભાવના લાગી રહી છે। એટલે તમે જો આયોજનબદ્ધ મહેનત કરો એ વધુ યોગ્ય છે। આ હેતુથી તમે વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ એટલે કે સૂર્યોદયના સમયે સૂર્ય ભગવાન સામે તમે સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્રનો જાપ 2 મિનિટ સુધી કરો એ તમારા માટે વધુ યોગ્ય છે। તદુપરાંત ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને પ્રાર્થના કરો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળી શકે ખરી। જી, આપણી સાથે કુંજવાડા બેન જોડાઈ ગયા છે, પ્રશ્ન જણાવો આપનો। તે પહેલા આપની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો। હા, 29/7/2001। જી, સમય અને સ્થળ? સ્થળ પાટણ। જી, અને ટાઈમ 3:45 દિવસે। જી, પ્રશ્ન શું છે આપનો? હા બેન, મારો ભાણિયો છેલ્લા વર્ષમાં જ એન્જિનિયર, તો એનું કેવું ભવિષ્ય રહેશે આગળનું? જી, જો એ છેલ્લા વર્ષમાં છે તો એમને આગળનું ભવિષ્ય માટે ગણતરી કરવા જઈએ તો એના માટે 2023માં થોડીક એને જો મહેનત કરે એ વધુ સારું એવું જણાઈ રહ્યું છે। આગળના ભવિષ્ય અંગે પણ જો વિચાર કરવા જઈએ ને તો આગળના ભવિષ્યમાં પણ એને સારા યોગ દેખાઈ રહ્યા છે, પણ એના માટે એને થોડીક મહેનત કરવી વધુ જરૂરી છે। શરૂઆતના તબક્કે કારકિર્દી બનાવતી વખતે એને થોડીક ઉતાર ચઢાવ ક્યાંક આવી શકે, પરંતુ એમાં કોઈ પણ વસ્તુ વિચાર કર્યા વગર મહેનત કરશે તો આગળ જતા ખૂબ જ સ્થિર પ્રગતિ કરે તેવું લાગે છે। એટલે હાલમાં કુંડળી પરથી કોઈ મોટી નકારાત્મકતા લાગતી નથી, ફક્ત એના વિચારો જો આગળ ઉચ્ચ અભ્યાસ માટેના હોય કે કારકિર્દી માટેના હોય એમાં થોડાક ઉતાર ચઢાવ વિચારોમાં આવે અને તેની અસર પડે, માટે વિચારોને સ્થિર રાખવા માટે જો એ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ એના માટે થોડો ફાયદાકારક છે। એટલે થોડા વિચારો સ્થિર થાય અને આયોજન મજબૂત બને અને આગળ જતા પણ એનું ભવિષ્ય અને કારકિર્દી સારી દેખાઈ રહી છે। જી, આપણી સાથે વધુ એક બેન ટ્વિંકલ બેન જોડાઈ ગયા છે, જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો। મારા ઘર વિશે પૂછવાનું છે। જી, 22/6/1994। જી, સમય સવારે 5 વાગે, સ્થળ અમદાવાદ, એના? જી,
22/6/94 જન્મ સમય 5 વાગે અને સ્થળ અમદાવાદ. એને વિદેશ એને વિદેશ યોગ છે કે નહીં? જી જો, વિદેશ માટેના યોગ તો એના દેખાઈ રહ્યા છે, એટલે વિદેશ જવા માટે એને કોઈ ચિંતા નથી. પરંતુ એટલી વસ્તુ કહું કે 2023નું વર્ષ એના માટે થોડીક તકેદારી અને ગણતરીપૂર્વકનું છે. એટલે જો કોઈ પણ બાબતે વિદેશ જવાની તક મળે તો સારી વસ્તુ છે, પણ ઉતાવળ કરવી કે કંઈ પણ પ્રકારનું રગવાટમાં આયોજન કરવું નહીં. અને આયોજન તમે કંઈ પણ કરો એ વ્યવહારુ માર્ગદર્શન સાથે કરવું એવી સલાહ છે. વિદેશ જવા માટે મારી ગણતરી એવી છે કે 2024નું વર્ષ થોડુંક વધુ અનુકૂળ બને છે. 24નું વર્ષ સારું છે અને 26નું વર્ષ પણ સારું છે. એટલે એ દરમિયાન પણ જાય તો એને વિદેશમાં કંઈ પણ ભણવા બાબત હોય કે કંઈ પણ બાબતે આજીવિકા બાબતે હોય તો એને સ્થિરતા અને સફળતાના યોગ વધુ રહે. હાલના તબક્કે થોડું આયોજન અને તકેદારીના યોગ વધુ બને છે. જો યોગ થઈ ગયા હોય એટલે કે કઈ વિઝા કે એવું કંઈ મળી ગયું હોય તો જવું, પરંતુ વધુ ઉતાવળ કે પ્રયત્નોનું દબાણ 2023માં ના કરવું એવી મારી સલાહ છે. અને આ અંગે તમે દરરોજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે વિશેષ છે. જી, આપણી સાથે વધુ એક કોલર નીરવભાઈ જોડાઈ ગયા છે. નીરવભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 10/1/2002. જી. દક્ષિણ. જી. અને સવારે 5 વાગે. જી, પ્રશ્ન જણાવો આપનો. એમને સાહેબ સરકારી નોકરી મળશે અને વિદેશ જવાના યોગ છે કે નહીં? અને હાલ તે કર્મકાંડ કરે છે. જો, વિદેશ જવા માટેના તમે યોગની વાત કરો છો તો વિદેશ જવા માટે એના ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની તમારે ચિંતા ના કરવી. અને જે પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિમાં એમાં સફળતા મળે એવા યોગ પણ એ લાગી રહ્યા છે. એટલે જો વિદેશ જવા માટે તમારે મહેનત કરવાની હોય તો તમારે પંચમુખી હનુમાન દાદાની ભક્તિ કરો અને એમને પ્રાર્થના કરો તો જેથી કરીને વિદેશ જવા માટે અનુકૂળતા રહે. હાલના તબક્કે એવું કહેવાય કે આ 2 વર્ષ છે થોડીક ધીરજ રાખી લે તો વ્યવહારુ મને વધુ લાગી રહ્યું છે. અને એ પછી જો કોઈ સારી તક મળે તો આગળ વિચારવું એ પણ વ્યાજબી છે. સરકારી નોકરી અંગે થોડી મહેનત વધુ પડે તેવું આમાં જણાઈ રહ્યું છે. એટલે જો સારી કારકિર્દી માટે, એટલે પછી સરકારી નોકરી હોય કે વિદેશ માટે, એટલે સારી કારકિર્દી માટે જો એ ગાયત્રી માતાની ભક્તિ કરે વહેલી સવારે એ એના માટે વધુ અનુકૂળ લાગી રહ્યું છે. જે આપણી સાથે મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22/8/1990. જી. સમય 10:02. જી. અને જન્મ સ્થળ આણંદ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે 31-32 વર્ષની ઉંમરથી મેરેજ ક્યારે થશે અને કેવું પાત્ર મળશે? જી, લગ્ન માટે તમે પ્રયત્નશીલ રહો તો એમાં થોડુંક વ્યવહારુ અભિગમ રાખો. કારણ કે લગ્ન અંગે એટલું કહેવાય કે હાલના તબક્કે, એટલે કે 2023માં તમે થોડી ધીરજ અને વ્યવહારુ અભિગમથી મહેનત કરશો એ વધુ યોગ્ય છે. 2024માં થોડુંક પ્રતિકૂળતા ઓછી થાય છે તેવું લાગી રહ્યું છે. એટલે જો 2023માં તમે મહેનત કરવું, પાત્રની શોધખોળ કરવી એ વસ્તુ સારી છે. એટલે કે એની મહેનતનું ફળ કદાચ 2023ના અંતમાં પણ મળી શકે અને 2024માં પણ મળી શકે. એટલે એ રીતે ગણતરી કરી અને તમે મહેનત વ્યવહારુ અભિગમથી અને વ્યવહારુ હિતેચ્છુ વ્યક્તિની સાથમાં રાખીને કરો એ વધુ યોગ્ય આમાં લાગી રહ્યું છે. એટલે તમે કોઈ પણ બાબતની ઉતાવળ ના કરતા અને શક્ય હોય તો તમે નજીકના કોઈ વિદ્વાન પાસેથી જન્માક્ષર મેળવીને પણ આગળ વધો એવું લાગી રહ્યું છે. જી, આપણી સાથે રાજુભાઈ જોડાઈ ગયા છે. રાજુભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારું નામ રાજુભાઈ છે અને મારો જન્મ સ્થળ અમદાવાદમાં છે અને મારે બર્થ ડેટ 31/10/1983 છે. જી જી, પ્રશ્ન શું છે આપનો? વિદેશ યોગ છે કે નહીં એ જાણવું છે મારે. જન્મ સમય કયો છે? 31/10/1983. સમય કયો છે? સમય
સમય સવારે 11:35. જી ઓકે. હવે વિદેશ માટેના તમારા જે યોગ કહેવાય, તો વિદેશ જવા માટે હાલના તબક્કે તમે પ્રયત્ન કરો અને કોઈ કાર્યવાહી કરવી હોય તો આ નવેમ્બર ડિસેમ્બર મહિનો આ કાર્યવાહી કરવા માટે પણ સારો છે. એટલે તમે આ 2-3 મહિનામાં આ અંગે કોઈ પ્રયત્ન કરવા હોય તો પ્રયત્ન કરવો એ પણ હિતાવહ છે. પરંતુ ઉતાવળ ના રાખતા, મારી સલાહ એવી છે કે તમારે પ્રબળ યોગ વિદેશ માટેનો જોવા જાઓ તો નવેમ્બર 2023 પછીનો, એટલે કે 1 વર્ષ પછીનો વધુ સારા બને છે. એટલે હાલમાં આ 2 મહિનામાં જો કાર્યવાહી કરવાની હોય કે કઈ પણ પ્રકારનું ધીરજ રાખીને આગળ વધાતું હોય એ વધુ હિતાવહ લાગે છે. તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હોય, ઉપાસના કરતા હોય, એમાં થોડી પ્રાર્થના કરવી જેથી કરીને તમારી ક્યાંય પણ રૂકાવટ આવતી હોય એ દૂર થાય. જી અમિલભાઈ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આજે તમારે લોકો સાથે વિચાર મેળ રે, કામકાજમાં કઈ પણ પ્રકારની તમારે તાલમેલ પણ દેખાય. થોડી ધીરજ રાખવી એટલે જેથી કરીને ગેરસમજ ટાળી શકાય. તમારા કામમાં અન્યનો સાથ સહકાર પણ મળે તેવું લાગે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કામકાજમાં થોડી ધીરજ રાખવી, રઘવાટ, ઉતાવળ, આવેશ વગેરે જેવી બાબતથી બચવા માટે ધીરજ અગત્યની બને છે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત થાય છે. તમારામાં આજે સદભાવના સારી દેખાય, લોક કાર્ય અથવા માનવતાનું કાર્ય કરવાની પણ ઈચ્છા જાગે. મિથુન રાશિ, પારિવારિક કાર્યમાં તમે લોકોને સહયોગ આપો, તમારા કામને હિસાબે કઈ લોકોના કામમાં પણ કઈક પણ પ્રકારની ગતિ જોવા મળે અને તમને એનો સંતોષ પણ મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થવાથી પણ ખુશી અને સારી લાગણીનો અનુભવ થાય. આજે ધાર્મિક વિચાર આચરણ પણ તમારા વ્યક્તિત્વમાં જોવા મળે. જી અમિલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરીશું. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે એક વિરામ લાભ જોતા રહો જીએસટી. તો ભાગ્ય દર્પણમાં વિરામ બાદ સ્વાગત છે આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ જોડાયેલા છે. હેમિલભાઈ, આગળની 3 રાશિ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે તમારામાં થોડીક વ્યસ્તતા વધી જાય, કામકાજ આજે થોડું વધુ રહે તેવું બને, આતુરતા વધુ રહે, કામ જાણવાનું હોય, વાત કરવાની હોય, કઈ પણ બાબતે આતુરતા રહે, વધુ વિચારો તમને આવે તેવા પણ યોગ બને છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમે થોડી ખુશી સંતોષ પણ અનુભવો. ધાર્મિક વૃત્તિ વિચારસરણી તમારામાં જોવા મળી શકે છે. તમારા કામનો સંતોષ આજે તમે સારી રીતે અનુભવો તેવું પણ લાગે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, આરોગ્ય અંગે આજે તમારી કઈક બાબત સારી બને, કઈ પણ ફરિયાદ હોય એનું નિવારણ થાય અથવા એની કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ કહેવાય. તમારા કામકાજમાં અન્યનો સહયોગ મળે, કામકાજને વેગ મળે અને તમને એનો સંતોષ પણ જોવા મળે. જૂના પરિચિત ઓળખાણો આજે કઈ પણ હિસાબે તાજા થાય અથવા મળવાનું થાય તેવા યોગ છે. એનાથી પણ તમને મનમાં ખુશી રહે, તમારી વાત અને વિચારોનું પણ આદાન પ્રદાન આજે સારી રીતે થતું જોવા મળે. જી, આપણી સાથે વધુ એક કોલર વસંતબેન જોડાઈ ગયા છે. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જી વસંતબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. તો આગળની રાશિની વાત કરી લઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હેમિલભાઈ? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, આજે તમારે લોક સંપર્ક થોડા વધે, લોકોને કઈ પણ કારણસર મળવાનું થાય, કામકાજ અંગે મળવાનું થાય તેવા પણ યોગ છે. તમારી પ્રતિભામાં થોડોક વધારો થાય, તમારા કામની, ભૂતકાળના કામની નોંધ લેવાય, તમને એનો સંતોષ પણ જોવા મળી શકે. કોઈ પણ અગત્યનું કાર્ય કરવાનું હોય, મિલન મુલાકાત કરવાની હોય, એટલે કે જેમાં કોઈને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય અથવા
कोई युवा वर्ग ने कोई जीवन साथी बाबते आज कोई मुलाकात हो तो ए दरमियान तमारा व्यक्तिगत प्रतिभा में सारो प्रभाव देखाय तमारी सारी असर सामेनी व्यक्ति पर देखाय तेवू बनवा जोग छे। वार्तालाप करवामां पण उत्साह रहे आज तमे खुशी थी खुला मन थी सारी बातचीत करी शको तमारा मनो अथवा मननी कोई बात कोई जगह रजू पण करी दो तेवा पण योग आज देखाई रहा छे। वृश्चिक राशि के जेना नामांक्षर छे न अने य मन कोई कारणसर अशांत बनी शके कोई बात एवी याद आवी जाय अथवा एवा स्मरणो थाय अथवा कोई बनाव देखाई जाय तो जेने कारणे तमारू मन थोड़ुक अशांत बनी शके। आजे गैरसमजथी पण बचवू एटले कोईनी पण साथे वातचीत करो तो खूब ज धीरजथी करवी पूरेपूरी वात सांभळवी शांतिथी सांभळवी अने पछी ज रजूआत करवी ए तमारा माटे आजे थोड़ीक अगत्यता बतावे छे। इतर प्रवृत्ति वधे एमां समयनो व्यय थाय अथवा कोई कार्य एवं थई जाय के अगत्यनु नाय पण ए कार्य करवामां समयनो व्यय धार्या करता वधु थाय तेवा पण योग छे। धन राशि आजे आ जातकोने तेमना काम पर प्रभुत्व सारू देखाय पोताना अनुभव आवडतनो सदुपयोग आजे एमना काममां करे काम सारी रीते थाय धार्या मुजबनुं थाय तेवुं पण बनी शके छे। कोई जगह अगत्यनी वातचीत करवानी होय वातचीत कोई पण विषय वस्तुनी होय परिवार ने लगती होय अंगत होय आर्थिक होय ए आजे वातचीत तमे सारी रीते करी शको तमे सारी रीते रजूआत करी शको अने तमारा रजूआत ने पण कोई ध्यान में लेवानी वात बने तेवुं आजना दिवसे देखाई रह्युं छे। विदेश ने लगतुं कई पण कार्य करवानुं होय विदेश जवानी कार्यवाही होय विदेश ने लगता जे लोको व्यवसाय करे छे एमां काम करवानुं होय તો એવી દરેક બાબતોમાં આજે થોડીક લાભપ્રદ પણ બને તેવું જણાઈ રહ્યું છે। જી આપણી સાથે અરવિંદભાઈ જોડાઈ ગયા છે। અરવિંદભાઈ જન્મ તારીખ સમય અને સ્થળ જણાવો। જન્મ તારીખ માં તો યશરાજ છે એનું નામ 18/5/2011 જી જી। સમય અને સ્થળ સમય બપોરે 3:05 જી સ્થળ ગાંધીધામ જી। પ્રશ્ન જણાવો આપનો। ભણવા સિવાય સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ થોડુંક ધ્યાન વધુ જાય તેવું આમાં લાગી રહ્યું છે। હવે ઇતર પ્રવૃત્તિ ઘણી વાર એવી હોય કે એ કારકિર્દી પણ બનાવી શકે એટલે કોઈ પણ એને વિષય વસ્તુ પસંદ હોય એ ઇતર પ્રવૃત્તિમાં તો જો એમાં કોઈ સારું કાર્ય થતું હોય તો એનું માર્ગદર્શન લઈને એ બાબતે પણ વિચારવું હિતાવહ છે। અને ભણવામાં જે ચંચળતા ઓછી થાય તે હેતુથી એટલું કહેવાય કે એ સારું ભણે અથવા સારી કારકિર્દી બનાવે તો શંકર ભગવાનની ભક્તિ તમે અથવા જો એ પોતે શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું રટણ કરે થોડા મિનિટ માટે અથવા સાંભળે એ વધુ અગત્યનું લાગી રહ્યું છે। એટલે શંકર ભગવાનની ભક્તિ કરી પ્રાર્થના કરશો તો તમારી ઘણી ફરિયાદ દૂર થશે અને એની ચોક્કસ સારી કારકિર્દી બની શકશે। કારકિર્દી ભણવા ઉપરાંત જો ઇતર પ્રવૃત્તિમાં પણ બની શકતી હોય તો એ બાબતે કોઈની સલાહ લઈને વિચારવું પણ યોગ્ય દેખાય છે। જી હમીલભાઈ, રાશિમંડળની અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંકર છે ખ અને જ, મન આતુર આજે વધુ રહે, કઈ ને કઈ બાબત જાણવાની વાત સાંભળવાની આતુરતા રહે, કોઈક પસંદગીની વાત બની જાય જેની તમને ખુશી અને સંતોષ પણ મળે, વ્યવસાયમાં કોઈ સારી તક દેખાય પ્રગતિના એંધાણ દેખાય તેવું બનવા જોગ છે। કુંભ રાશિ કે જેના નામાંકર છે ગ સ શ, આજે પરિવારના કાર્યમાં થોડીક વ્યસ્તતા વધી જાય, અણધાર્યા કામમાં સમય થોડો વધુ પસાર થાય તેવું બને, કામકાજમાં આજે ઉત્સાહ પણ સારો વધે તેવું કહેવાય, પસંદગીનું કોઈ કાર્ય થાય અથવા ખરીદી કરવાની ઈચ્છા ધરાવતા હોય એ ઈચ્છા પણ કદાચ ફળીભૂત થઈ શકે તેવું બનવા જોગ છે। મીન રાશિ કે જેના નામાંકર છે દ ચ જ થ, આજે તમારે કોઈની સાથે કટાક્ષમાં ના બોલવું, એટલે કોઈ પણ શબ્દ તમારે સમજી વિચારીને કોઈને કહેવું જેથી કરીને ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય।
ધીરજ રાખવી, કામકાજમાં, વાહન ચલાવવામાં કે વાર્તાલાપમાં જેટલી ધીરજ હશે એટલું તમારી સાનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય અથવા મુસાફરી પણ થાય તેવા યોગ આજના દિવસે બની રહ્યા છે. જી અમિલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જી તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.